હલો બાળકો, ગુડ મોર્નિંગ. ધોરણ 2માં સામાન્ય જ્ઞાનમાં આપણે પુનરાવર્તન કરીએ છીએ. તો પુનરાવર્તનમાં આપણે પ્રશ્ન નંબર 1 જોઈ ગયા છીએ. તો હવે આજે જોઈશું આપણે પ્રશ્ન નંબર 2. તો સૌ પ્રથમ તમારે તારીખ લખવાની છે 10/4/21. તો આપણે પ્રશ્ન નંબર 2, આપેલા વિકલ્પોની સામે ખરું કે ખોટાની નિશાની કરો. તો અહીંયા તમને ખરા ખોટા પૂછાવવાના છે. એ તમને કેટલા માર્ક્સના છે? 4 માર્ક્સના છે. તો તમારે કોઈ પણ 4 લખવાના છે. તો તમને 4 પૂછાશે અને 4 તમારે ખરા ખોટા કરવાના છે. તો હવે જોઈએ, મમ્મીના મમ્મીને જેઠાણી કહેવાય, તો એ સાચું છે કે ખોટું? મમ્મીના મમ્મીને જેઠાણી કહેવાય? ના, ખોટું. તો આપણે અહીંયા કરીશું ખોટું. શિયાળામાં સ્વેટરનો ઉપયોગ કરીએ છીએ. તો શિયાળામાં આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? સ્વેટરનો ને. ઠંડી લાગે છે એટલે આપણે સ્વેટરનો એનો ઉપયોગ કરીએ છીએ. તો એ આવશે સાચું. ફિલ્મમાં એક્ટર હોય છે, તે પણ સાચું છે. કારણ કે ફિલ્મ હોય, ફિલ્મ બનાવે તેમાં એક્ટર હોય તો જ આપણે ફિલ્મ બને ને. તો ફિલ્મમાં કોણ હોય છે? એક્ટર હોય છે. તો એ પણ સાચું છે. દરજીનું સાધન નગારું છે, તો એ ખોટું છે. કારણ કે દરજીનું સાધન એ સંચો છે. પપ્પાના ભાઈને કાકા કહેવાય, તો એ પણ સાચું છે. કારણ કે પપ્પાના ભાઈને શું કહેવાય? કાકા કહેવાય. સુરણ મીઠું હોય છે, તો એ ખોટું છે. કારણ કે સુરણ એ મીઠું નથી હોતું, એ તુરા જેવું લાગે છે. તો આપણે ખોટું છે. ગાજર કચુંબરમાં વપરાય છે, તો એ સાચું છે. કારણ કે ગાજર, કાકડી, બીટ એ બધું આપણે કચુંબરમાં એનો ઉપયોગ કરીએ છીએ. શિક્ષકનું સાધન ચોક છે, તો એ પણ સાચું છે. કારણ કે શિક્ષકનું સાધન શું છે? ચોક છે. એને બ્લેકબોર્ડ પર લખવા માટે ચોકનો ઉપયોગ કરે છે, તો એ સાચું છે. તો આવી રીતે તમારે આ ખરા ખોટા તમારે નોટમાં સરસ લખવાના છે. પ્રશ્ન નંબર 3, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો એ કોઈ પણ તમારે 8 લખવાની છે, તો એના પણ 8 માર્ક્સ છે. તો આપણે અહીંયા તમને કૌંસમાં એના જવાબો આપેલા જ હશે, તે તમારે શોધીને ખાલી જગ્યામાંથી લખવાના છે. તો એવી રીતે આપણે જોઈએ પ્રથમ ખાલી જગ્યા. કડવું શાક ખાલી જગ્યા છે, તો આમાંથી કૌંસમાંથી તમારે શોધી કાઢવાનું છે. તો કડવું શાક કયું છે? કારેલા. તો આપણે અહીંયા લખીશું કારેલા. શિક્ષકનું સાધન ખાલી જગ્યા છે, તો શું છે? ચોક છે. તો આપણે અહીંયાથી શોધીને લખવાનું છે ચોક. સેક્ટર ખાલી જગ્યા શહેરમાં આવેલું છે. ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં. તો અહીંયા ખાલી જગ્યામાં આપણે લખીશું ગાંધીનગર. દહીંમાંથી બનતી વાનગી ખાલી જગ્યા છે, તો કઈ છે? મઠો. આમ તો બીજી અનેક વાનગીઓ છે, પણ આપણા કૌંસમાં જે આપેલું હોય તે જ તમારે લખવાની છે. મઠો. ખાલી જગ્યા ઉગ્યો રંબા ચાર, તો કોણ ઉગ્યો? સૂરજ. બહેનને અંગ્રેજીમાં ખાલી જગ્યા કહેવાય છે, તો શું કહેવાય છે? સિસ્ટર. ફિલ્મમાં ખાલી જગ્યા હોય છે, તો કોણ હોય છે? એક્ટર. મેઘધનુષ ખાલી જગ્યા ઋતુમાં જોવા મળે છે, તો આપણે મેઘધનુષ ક્યારે જોવા મળે છે? ચોમાસામાં જોવા મળે છે. નાતાલનો તહેવાર ખાલી જગ્યા મહિનામાં આવે છે, તો કયા મહિનામાં? ડિસેમ્બરમાં આવે છે. ભાદરવો પછી ખાલી જગ્યા મહિનો આવે છે, તો આસો. તો આવી રીતે ખાલી જગ્યા તમારે 8 માર્ક્સની પૂછાશે અને તે તમને કૌંસ આપેલા જ હશે. એમાંથી તમારે શોધીને એનો સાચો જવાબ લખવાનો છે. તો તમારે નોટમાં પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3 એ તમારે નોટમાં લખવાનો છે. હવે આગળનો પ્રશ્ન આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.